જૂની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતમાં 5 વર્ષ અગાઉ તાલુકા પંચાયત અને 6 માસ અગાઉ મામલતદાર કચેરી સ્થળાંતર કરવામાં આવી, પરંતુ ગમે ત્યારે બિલ્ડિંગ ધરાશાયી થાય તેવામાં કોઈ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર રહેશે? હારીજ ગાયકવાડ સરકાર વખતે બનાવવામાં આવેલ જૂની મામલતદાર કચેરી અને જૂની તાલુકા પંચાયત, જે 5 વર્ષ અગાઉ જર્જરિત હાલતમાં હોવાને કારણે બનાવવામાં આવી, ત્યારબાદ તાલુકા પંચાયતનો કબજો ખાલી કરવામાં આવ્યો, પરંતુ મહત્વનું એ છે કે આશરે 100 વર્ષથી વધુના સમયથી હારીજ મુખ્ય બજારમાં આવેલ મામલતદાર કચેરી બિસ્માર હાલતમાં હોવાના કારણે પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક ખાલી કરી દેવામાં આવી તેવી સૂચના પણ આપવામાં આવી હતી અને મામલતદાર કચેરીનું અંતર પણ કરવામાં આવ્યું હતું. જ્યારે આપ જોઈ શકો છો કે હારીજ મામલતદાર કચેરીને તાલુકા પંચાયત ગમે ત્યારે વરસાદી તોફાન આવે તો અનિચ્છનીય બનાવ બને તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહીંયા પ્રશાસન દ્વારા કોઈ લોકોને સાવચેત રહેવા માટે કોઈ નોટિસ બોર્ડ પણ લખવામાં આવ્યા નથી. જ્યારે અહીંથી કેપી હાઈસ્કૂલ, ગર્લ્સ હાઈસ્કૂલ જતા વિદ્યાર્થીઓને તથા ઠક્કર સમાજની વાડી આવેલી છે, બ્રાહ્મણ સમાજની વાડી પણ આવેલી છે, અન્ય પોસ્ટ ઓફિસ અને બેંક પણ આવેલ છે, શાર્ક માર્કેટ પણ આવેલ છે, જ્યાં તમામ જગ્યા ઉપર જવા માટે લોકોને શોર્ટકટ રસ્તો હોવાના કારણે વિદ્યાર્થીઓને અને અન્ય લોકો અહીંથી નીકળે છે. ત્યારે સરકાર દ્વારા સુરક્ષાના ભાગરૂપે કેટલીક જગ્યા ઉપર જર્જરિત તિરાડો તો હોય તે તોડી પાડવાના આદેશો આપવામાં આવે છે અને તોડી પાડવામાં પણ આવે છે. ત્યારે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ઉતારી પાડવામાં આવે જેથી ન બને આ બાબત. પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી હતી. સ્ટાર ન્યૂઝ 7 પાટણ.